નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાટડિયા અજય, શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા. તો આજનો આપણે સીઈટીના અંદર ટોપિક છે ઇંગ્લિશનો. ઇંગ્લિશની અંદર આગળ આપણે ફકરા સોલ્યુશન કર્યા હતા, એક ફકરામાંથી પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તો જનરલ ઇંગ્લિશ છે કે આપણે આજે જોઈશું. 25મો પ્રશ્નથી શરૂ કરીએ કે શું આપ્યું છે કે નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને 25 થી 29મો એકાદો પ્રશ્ન આવો તમારો આવશે ઇંગ્લિશમાં બરાબર. દાખલા તરીકે ગુજરાતીમાં તમને એમ આપ્યું હોય ક્રમમાં બોલવું હોય તો શું બોલાય? હા સરસ, હું નિશાળે જાઉં છું, આવું થાય બરાબર. તો આની અંદર શું આવ્યું તો કે આને કરતા કહેવાય, તેવું હોય ને જાઉં છું, શું થશે? ક્રિયાપદ બરાબર. નિશાળ અને સામેકારક ક્રિયાપદ છે બરાબર. તો એવી રીતે ઇંગ્લિશની અંદર પણ એવું આવે, આપણે ગુજરાતીમાં જોયું ઇંગ્લિશનું, તો એની અંદર શું છે કે લવ આઈ ડાન્સિંગ, તો પહેલું શું આવે? આઈ આવે. આઈ શું છે? કરતા છે બરાબર. કરતા ઇંગ્લિશમાં કોણ કોણ હોય તો કે ધ વાળો પદ હોય તો ઈ હોય, આઈ હોય, વી હોય, યુ હોય, પછી હી હોય, હી અથવા તો છોકરાનું નામ હોય, સી તો સી અથવા છોકરીનું નામ, ઈટ અથવા પ્રાણીનું નામ, પક્ષીનું, બીજી વસ્તુનું નામ, અને ધેય આવા કરતા હોય છે બરાબર. તો પેલું આ આવ્યું છે તો આ પેલા આવશે, તો આમાં આ ક્યાં આવ્યું છે? આમાં જ આવ્યું. આ તમારો જવાબ છે બરાબર. આઈ લવ ડાન્સિંગ. યલો ઇઝ ધ સન, સન ઇઝ યલો. મેં કીધું તું ધ વાળો પદ આવે, તો ધ વાળો પદ હોય કરતા પેલા આવે બરાબર. સન સૂર્ય છે, એની આગળ ધ લાઈન જો, ધ સન ઇઝ વચ્ચે આવશે તમારે સહાયકારક ક્રિયાપદ ઇઝ અથવા આર આપ્યું હોય, અથવા તો આઈ આપ્યું હોય તો એની સાથે એમ આપ્યું હોય. આ ત્રણ વસ્તુ ભૂલવાની નહીં છે નહીં. પહેલા કરતા આવે, પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ આર અથવા એમ બરાબર, અને છેલ્લો પદ વિશેષણ અથવા તો સહાયકારક ક્રિયાપદ હોય છેલ્લે આવે બરાબર. ડ્રિંક આઈ જ્યુસ એવરી ડે, તો એવરી ડે છે એ સહાયકારક, એ છેલ્લે આવશે. આઈ આપણે શું કીધું? કરતા છે, તો આઈ ડ્રિંક જ્યુસ એવરી ડે એવું થશે. મૂક યોર ઇઝ ધીસ, પ્રશ્ન ચિહ્ન આવ્યો એમાં નહીં આવે પેલા કરતા. જ્યારે પ્રશ્ન વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય, ત્યારે કરતા પહેલા આવે નહીં, ત્યારે શું આવે? ઓકે, સહાયકારક ક્રિયાપદ છે એમ ઇઝ આર, એ આગળ આવશે. તો આની અંદર ઇઝ છે એ સહાયકારક, ત્યારે ઇઝ આવે. ઇઝ ધીસ યોર હોમ, પ્રશ્ન પૂછો છે. પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે એમ ઇઝ આર માંથી આગળ આવશે બરાબર. ફોર યોર થેન્ક્સ હેલ્પ, તો આ પ્રશ્નાર્થ વાક્ય નથી બરાબર. થેન્ક્સ ફોર યોર હેલ્પ એવું થશે. વિરોધાર્થી શબ્દો આવ્યા છે અહીંયા. લોંગ નું શું થયું? શોર્ટ. તો કમ નું શું થશે? તેનો અર્થ તમને ખબર હોવો જોઈએ. લોંગ એટલે લાંબું, ટૂંકું થયું, તો કમ એટલે આવું આવું શું થશે? જવું, જવું એટલે ગો. આઈ લવ માય મધર, ખાલી જગ્યા ઇઝ કાઇન્ડ વુમન,
મધર, મધર એટલે માતા છે, તો આમાં શું આવશે? માતા માટે શું લાગશે? ઈ, ઈ છોકરા માટે લાગે, ઈ પ્રાણી માટે, દેહ બહુવચન હોય તો લાગે, સી આવશે. બરાબર? ગીવ ખાલી થઈ ગયા યોર પેન. તો શું પૂછે છે? ગીવ મી યોર પેન. મેડિસિન કોણ આપે? ડોક્ટર. લેટર કોણ આપે? પોસ્ટમેન. પોસ્ટમેન. ટીચર પાસે શું હોય? ચોક. ડોક્ટર પાસે શું હશે? ઇન્જેક્શન. આઈ બાય ન્યુ બુક. નીચેના વાક્યનું ભૂતકાળનું કયું સાચું છે? ભૂતકાળ બનાવવાનું છે. બાયનું શું થશે? બોક થશે. બરાબર? તો આઈ બોક ન્યુ બુક. તો બાયનું બોક નો સ્પેલિંગ કઈ આવડવો જોઈએ? પ્રશ્ન 36 માં છે, માર્ચ પછી કયો મહિનો આવશે? એપ્રિલ. કાલે હું બસ માં ગયો, આ વાક્યનો અંગ્રેજી શબ્દ કયો છે? બસ. તો બસ અંગ્રેજી છે. અંગ્રેજીમાં બસ બોલાય, ગુજરાતીમાં બસ બોલાય. આય ખાલી જગ્યા ગો ટુ અંબાજી ટુમોરો. ખાલી જગ્યા પૂરો. ટુમોરો છે તો ટુમોરો એટલે શું થાય? આવતી એટલે કેમ છે? ભવિષ્યકાળ છે. બરાબર? આવતીકાલે હું જઈશ એટલે વિલ આવે. યસ્ટરડે હોય એમ એમ લખ્યું. યસ્ટરડે તો શું થાય? ગઈકાલ. ગઈકાલે હું અંબાજી ગયો હતો તો શું આવશે? તો ભૂતકાળ આવશે. બરાબર? ડીડ આવે. ભૂતકાળમાં ડીડ આવે. ભવિષ્ય હોય ત્યારે વેલ આવે. અને ચાલુ હોય હું અંબાજી છું તો એની જાર આવે. ધીસ ઇઝ એન ખાલી જગ્યા. ઇરેઝર. કઈ રીતે ઇરેઝર આવે? એ એન ત્રિપદ બોલું છે. આર્ટિકલ એ એન અને ધ. જ્યારે કોઈ સ્પેલિંગની અંદર પહેલો અક્ષર સ્વર હોય, સ્વર આપણે કીધા હતા કયા કયા? એ ઈ આઈ ઓ યુ. આ પાંચ અક્ષરથી શરૂ થતા કોઈ સ્પેલિંગ હોય, દાખલા તરીકે આપણે બીજો કયો શબ્દ આપણે ગોતવી? એપલ. બરાબર? એપલ આવ્યું હોય તો એપલની આગળ શું લાગશે? એન. પછી ઈ ઉપરથી એલિફન્ટ. એલિફન્ટ આવ્યું હોય તો એન. આયરન આવ્યું હોય તો એન. ઓરેન્જ આપ્યું હોય તો એન. અમરેલા આપ્યું હોય તો એન. આ પાંચ અક્ષરમાંથી કોઈ સ્પેલિંગ શરૂ થતો હોય તો શું આવે? એન આવે. બાકીના જે આપણે એબીસીડીના 21 વ્યંજન કીધા, બી સી ડી બાકીના 21 વધ્યા, એમાંથી જો સ્પેલિંગ શરૂ થતો હોય તો એ આવે. ચોક્કસ જૂથ જાતિ સમૂહ હોય તો એની માટે થ. ઈ આર્ટિકલનો વિષય છે. બરાબર? ટૂંકમાં આપણે સમજાયું. પ્રશ્ન નંબર 40. ધેર આર સો મેની ખાલી જગ્યા ઓન ધ ટ્રી. તો શું હશે? લીપ. એક વચન થયું લીપ. તો લીપ વચન બહુવચન આ રીતે લખાય. બાકી બધા ખોટા છે. તો લીપ આ સાચું છે. તો તમારે સામાન્ય કાળ અંગ્રેજીની અંદર પાકો કરવો પડશે. એન ધ આર્ટિકલ પાકા કરવા પડે. એકવચનનું બહુવચન કઈ રીતે થાય એ પાકું કરવું ત્યારે આ બધું બેઝિક આવડશે. બરાબર? એમીઝાર પાકું કરવું પડશે. પ્રશ્ન નંબર 42. શબ્દકોશના ક્રમ પ્રમાણે નીચેમાંથી કયું સાચું છે? શબ્દકોશનો ક્રમ કીધો એટલે કે એબીસીડીના ક્રમ પ્રમાણે ચાલવાનું છે. તો પહેલાં એ આવે, એપલ છે ને, એ. પછી સી આવ્યો, પછી એચ આવે, પછી એમ આવે. પડી ખબર? પ્રશ્ન નંબર 41 છે કે મિસ્ટર પટેલ ઇઝ હોનેસ્ટ. તો એચ એચ આવ્યો તો એમ કેમ આવ્યું? તો કે એવો એક નિયમ છે કે જેનો ઉચ્ચાર ભલે લખાતો હોય એસ થી, પણ એનો ઉચ્ચાર સ્વર થતો હોય. આને હોનેસ્ટ નો વંચાય, શું વંચાય? ઓનેસ્ટ વંચાય. શું વંચાય? ઓ. તો ઉચ્ચાર શું થયો? એટલા માટે આયા એન લાગે છે.
પ્રશ્ન નંબર 43 હેઝ દેવાન્સ ટુ બોલ્સ પ્રશ્ન પૂછો યસ હી હેઝ બરાબર નીચેમાંથી જો નો હોય જવાબ નો આવતો હોય આમાં બધા યસ જ આપ્યા નો આવતો હોય તો નો હી હેઝ નોટ એવું આવશે બરાબર નીચેમાંથી પીકોક નો ગુજરાતી અર્થ શું થાય મોર થાય બરાબર કચરા પેટી આપેલા શબ્દનો અર્થ ગોતો તો ડસ્ટબુક થાય ડસ્ટર થાય ડસ્ટબિન થાય ડસ્ટબિન આ બે ડસ્ટબિન ના આપ્યા છે તો એમાંથી સાચો સ્પેલિંગ તમને ખબર પડવો જોઈએ નકર આને ડસ્ટબિન બન વંચાય આ કરી ન આવતા પડી ખબર નીચેમાંથી ક્રિયા પદ શોધી અને લખો ક્રિયાપદ કોઈ કામ કરતો હોય એમ ક્રિયા કહેવાય તો કે ગ્લાસ એ ક્રિયાપદ કહેવાય બાળ નો કહેવાય પુષ્પી ઈ નો કહેવાય ઓપન ખોલવું ખોલવું બંધ કરવું એનું થાય ક્રિયા થાય પડી ખબર નીચેમાંથી ક્રિયાપદ શોધીને લખો તો ક્રિયાપદમાં તમારી નજર એક ફેરવી નાખવાની બરાબર શું શું થયું આપણે એકવચન બહુવચન પછી એન્ડ આર્ટિકલ પછી તાળ તણે તાળ ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન પછી પ્રિપોઝિશન પ્રિપોઝિશન કયા ઓન ઇન અંડર એવા બધા પ્રિપોઝિશન કરવા પડશે બરાબર પછી ક્રિયાપદ અંગ્રેજીમાં રન દોડવું એટલે દોડવું રાઇટ એટલે લખવું સ્પીચ એટલે બોલવું લિસન એટલે સાંભળવું ટીચ એટલે શીખવવું એવા ક્રિયાપદ તમારી નજર ફેરવવી પડશે બરાબર આવી વસ્તુ જે આવતી હોય તમારે આવી રીતે ટોપિક જ બનાવી નાખવા આ વસ્તુ તમે કરી નાખશો એટલે એક જ પ્રશ્ન તમારો જશે એવું નથી કે ડાયરેક્ટ આવો જ પ્રશ્ન પૂછે બરાબર નીચેમાં ક્રિયાપદ છો તો ક્રિયાપદ બદલાઈ જાય પણ તમે જો ક્રિયાપદ કરેલા હશે નજર ફેરવી છે તો ગમે એ ન મુશ્કેલ તમને તો એ તમને આવડ છે ખાલી આનો પ્રશ્ન કરશો તો આમાં તો બદલાઈ જાય એની કોઈ ગેરંટી છે નહીં બરાબર તો આ વસ્તુ હરવાર તમારે કરતું જવું પડે The birds are flying ખાલી જગ્યા the sky બરાબર બર્ડ્સ એટલે પક્ષીઓ ફ્લાઈંગ એટલે ઉડે છે ધ સ્કાય એટલે આકાશમાં તો આ પ્રિપોઝિશન આવ્યા ઇન એટલે અંદર આકાશની અંદર આકાશની નીચે આકાશની ઉપર કે આકાશની ઉપર આ બંનેનો ઉપર અર્થ થાય બરાબર આકાશની અંદર ઉડે છે ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ બોલ ક્લોક એટલે ઘડિયાળ છે હોલ ની અંદર ક્યાં છે દીવાની અંદર દીવાની ઉપર લટકતું હોય ત્યાં ઓવર આવે અને અંદર એટલે નીચે દીવાની નીચે તો દીવાની ઉપર હોય છે દીવાની અંદર ઘડિયાળ હોય નહીં મોહિલ ઇઝ બોય ધીસ ઇઝ ખાલી જગ્યા બાયસિકલ તો હી હોય એનું સહાયકારક ક્રિયાપદ શું થાય હીઝ થાય અને સી હોય એનું સહાયકારક ક્રિયાપદ હર થાય આ યાદ રાખવાનું તો અહીં મોહિલ હી છે તો એનું શું થશે હીલ અહીંયા કોઈ છોકરીનું નામ રાખવું હોય તો શું અહીં આવશે હર આવે બરાબર એ ખાસ ધ્યાન રાખો સી ઈટ મેંગો આપેલા વાક્યમાં સી ની જગ્યાએ આઈ મૂકીએ તો વાક્ય કેવી રીતે બને તો સી આઈ કાઢી નાખવાનું કીધું છે આઈ ઈટ મેંગોઝ બરાબર ધે પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન ધે ની જગ્યાએ સી મૂકીએ તો શું થાય તો ધે ની જગ્યાએ શું મૂકવાનું સી પ્લે સી નું શું થશે પ્લેસ થઈ જશે વર્તમાન કાળ થયો બરાબર વર્તમાન કાળ હોય ત્યારે ઈ સી ઇટ આવે ત્યારે ક્રિયાપદ ની આગળ ઈ એસ કે ઈ એસ લાગે
ઉકાળ શીખો તો ખબર પડે. પસી નું શું થઈ જશે? પ્લેસ ઇન ધ ગાર્ડન. ચાલુ વર્તમાન કાળ થયો. ચાલુ પ્રશ્ન નંબર 53 આપ્યો છે કે વાદળ આપેલો અંગ્રેજી શબ્દ શોધો. તો આ બધા સરખા શબ્દ છે. સ્કાય એટલે આકાશ થાય, રેન એટલે વરસાદ થાય, અને ક્લાઉડ એટલે વાદળ, બર્ડ એટલે તો પક્ષી. ખાંડ આપેલા શબ્દનો અંગ્રેજી શબ્દ ગોતો. ખાંડ ખાંડ શું થશે? સુગર. સોલ્ટ એટલે મીઠું, લેમન એટલે લીંબુ, અને કોફી એટલે કોફી. સુગર એટલે ખાંડ થાય. નીચેમાંથી કયું જોડકું સાચું છે? પેલામાં શું આવશે? પોલીસમેન. ક્યાં હોય? પોલીસ સ્ટેશન. તો પેલું શું હશે? ડી. ડોક્ટર ક્યાં હોય? હોસ્પિટલ. તો બીજું શું થશે? સી. ટીચર ક્યાં હોય? સ્કૂલ. તો ત્રીજું શું થશે? એ. પોસ્ટમેન ક્યાં થશે? પોસ્ટ ઓફિસ. તો ચોથું બી. આવું હોય એ સાચું તમારું. નીચે માંથી શબ્દકોશ નો સાચો ક્રમ શોધો એમ કીધું. તો આ તમારે લેશનમાં, કારણ કે આ તો હાલ છે, એબીસીડી ના ક્રમમાં તમારે ગોઠવવાનું છે. એ આવે, બી આવે, પછી ડી અને ઈ. બરાબર. ટીચર ખાલી જગ્યા ઇઝ ટીચિંગ. ટીચર ઇઝ ટીચિંગ. આઈએનજી છે, વર્તમાન કાળ છે. તો ઇઝ લાઈક યુ. ટીચર એક વચન છે. બરાબર. ટીચર સાહેબ હોય તો આર આવે. ટીચર છે એટલે ઇઝ આવે. I am કોની હારે આવે? I ની સાથે. બરાબર. જો તમને લખી દઉં, I ની સાથે હંમેશા સહાયકારક ક્રિયાપદ am, V ની સાથે are, પછી U ની સાથે are આવે, પછી he હોય એની સાથે શું આવે? is, she હોય એની સાથે is, it હોય તો એની સાથે ઈ, એટલે કોઈ છોકરાનું નામ હોય તો ઈઝ આવે, છોકરીનું નામ હોય તો ઈઝ, પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ હોય તો ઈઝ આવે, અને ધે એની સાથે આર આવે. આટલી વસ્તુ યાદ રાખવા ની. જૂન પછી કયો મહિનો આવે? જુલાઈ. જુલાઈ. નીચેમાંથી શબ્દકોશમાંથી ક્રિયાપદ શોધીને લખો. શબ્દમાંથી લાવ, લગ, સાચો સ્પેલિંગ આમાં ગોતવાનો. તો લાભ ખા થાય, લાભ એટલે હસવું. નીચેમાંથી રંગનો અંગ્રેજી શબ્દ. રંગ એટલે રેડ એટલે થશે, પેન થશે, નોઝ થાય, કલર થાય. બરાબર. રેડ એટલે લાલ થાય, પેન એટલે પેન, નોઝ એટલે નાક થાય. કાલે હું ટ્રેનમાં ફરવા ગઈ, આપેલામાંથી અંગ્રેજી શબ્દ કયો છે? ટ્રેન. ગુજરાતીમાં ટ્રેન થાય, અને બસ જેવો સ્પેલિંગ હતો. એટલે ખબર. We will see a movie tomorrow. પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો સહાયકારક ક્રિયાપદ હોય આપણે કીધું તો આગળ આવી જાય. Is હોય, are હોય, am હોય, will હોય, do હોય, does હોય, કે did હોય. આમાંથી કોઈ પણ વસ્તુ હોય એ ક્યાં આવી જાય? જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આગળ આવી જાય. બરાબર. તો વિલ છે એ શું થશે? આગળ આવી જાય. વિલ વી સી અ મૂવી ટુમોરો. બીજું કાંઈ નહીં થાય, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવી જાય. પડી ખબર. આઈ એમ ગો ટુ સ્કૂલ. આનો પ્રશ્નાર્થ ફેરવાનું કીધું હોય તો કઈ રીતે ફેરવશો? હા, સરસ. એમ આઈ ગો ટુ આ રીતે
હજી એકટા ઘટે છે આમાં કોને ખબર પડશે? અઠાણું ઇંગ્લિશ ટોપિક ખોલો, દડો આવ્યો હોય તારો જોતા જાઓ, ચિત્ર ને ઓળખો તો અ બોલ, સવારના સમયે હું કયું અભિવાદન ઉપયોગમાં, મોર્નિંગ આવું આવ્યું છે ને અંદર, ચિત્ર ઓળખો નોઝ, આ ચિત્ર ઓળખો શું થશે, ઈયર, લીટી છે ને, તો હુ એટલે કોણ, કોણ પાંચ બનાના ખાય છે, રાધિકા ગો ટુ સ્કૂલ એટ 8 AM. આ કાઢીને આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે, જ્યારે સમય આપ્યો હોય ત્યારે એ કાઢવી, એટલે શું લાગે વહેણ ક્યારે, બરાબર રાધિકા એમ છે કે રાધિકા 8 વાગ્યા સ્કૂલે જાય છે, 8 વાગ્યા કાઢવું હોય તો આપણે એવો ગુજરાતી પ્રશ્ન પૂછો, રાધિકા ક્યારે સ્કૂલે જાય છે, ત્યારે જવાબ મળે ને 8 વાગ્યે, તો ક્યારે નું અંગ્રેજી શું થશે, વેન, તો આ તમને એક આવડવું પડે, હાલો લખાઈ નાખું છું, લખતા જજો, વોટ એટલે શું, હુ એટલે કોણ, વહેન એટલે ક્યા, હાઉ મેની કેટલા, હાઉ મચ કેટલું, બરાબર, વહાય શા માટે, પછી હુ કોણ આવી ગયું ને, વહેન ક્યારે આવી ગયું, પછી વેર ક્યાં, એનો ગુજરાતી અર્થ છે હો, હાલો મોટા ભાગના આવી ગયા, બાકી તો હતા હશે, મને કહી દઉં એટલે હું, વીચ કયું અથવા તો શું એવું થાય, તો આના અર્થ આવડવા જોઈએ એટલે 50% તમને પ્રશ્ન આવડી જાય, બરાબર, પછી ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ, તો વહાય લગાડવી તો શું થાય, શા માટે તમારી સ્કૂલ છે, વહેન લગાડવી તો ક્યારે તમારી સ્કૂલ છે, વોટ લગાડવી તો શું તમારી સ્કૂલ છે, અને વહેન લગાડવી તો ક્યાં તમારી સ્કૂલ છે, તો કયું સાચું થાય ગુજરાતીમાં, વહેન સાચું, વહાય ડુ યુ ગો ટુ હોસ્પિટલ, તમે હોસ્પિટલ શા માટે ગયા હતા એવું થાય ગુજરાતીનો, તો ફોર ચેકઅપ એટલે કે ચેકઅપ કરાવવા માટે, ઇન ધ ચેકઅપ, ચેકઅપ ની અંદર ગયા હતા, ટેક અ ચેકઅપ, ચેકઅપ લેવા ગયા હતા, ઓન ચેકઅપ, ચેકઅપ ઉપર ગયા હતા, તો તમામ ચેકઅપ કરાવવા માટે તમે ગયા હતા, એટલે ફોર ધ ચેકઅપ થાય,
પ્રશ્ન નંબર 76 છે. એસી ઊંધી સોલ્વ કરી નાખી બરાબર. ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર, તો હુ યોર ક્લાસ ટીચર પ્રશ્ન બનાવ્યો છે. તમારા શિક્ષક કોણ છે? શિક્ષક એલિફન્ટ માટે કયા સર્વનામનો ઉપયોગ થાય છે? એ આપણે આગળ આપણે કીધું હી સી અને કોઈ છોકરાનું નામ આવ્યું હોય ને એમ કીધું હોય કે રોનક માટે કયો સર્વનામ વપરાય? હી. આશા માટે કયો વપરાય? સી. પેરોટ માટે કયો વપરાય? પક્ષીમાં ઈટ આવે. કાવ માટે કયો વપરાય? પ્રાણીઓમાં ઈટ આવે. નિર્જીવ વસ્તુ માટે ઈટ આવે. ટેબલ માટે કયો વપરાય? એ. પંખા માટે પડી ખબર. તારી માટે હી અને છોકરીઓ માટે સી. પડી ખબર. હી નું ઈઝ ટુ તો સી નું હું આપણે હમણે મેં કીધું હતું સહાયકારક સર્વનામ છે. આ સહાયકારક ક્રિયાપદ છે. હા, હી માટે હીઝ વપરાય, તો સી માટે હર વપરાય. શું વપરાય? હર. વૈશાલી માટે યોગ્ય અંગ્રેજી સ્પેલિંગ કયો થાય? તો નામ આવડું પડે અંગ્રેજી માં લખતા. કૌશલ્ય માટે ગુજરાતી કૌશલ્ય. કોમ્પ્યુટર નો સ્પેલિંગ પૂરો કરવાનો તો સી ઓ એમ પી યુ તો ઓ યુ આવે. ધ સન ઇઝ ખાલી જગ્યા તો રાઇઝિંગ. રાઇઝિંગ એટલે સૂર્ય ઉગે છે. હી ઇઝ ભાવેશ ખાલી જગ્યા ઈટ બુક તો હી નું શું થાય? હી ઇઝ અ. આપણે કીધું હતું ને મોનિકા સ્મેલ વિથ હર. મોનિકા છે જો સી એટલે ત્યારે શું આવ્યું? હર આવ્યું. ખાલી જગ્યા સ્મેલ. સ્મેલ એટલે સૂંઘે છે. શેમેથી? નાકથી. નાકથી સૂંઘે ને કે કાનથી હાથથી પગથી સૂંઘે? નાકથી. રાકેશ ખાલી જગ્યા વિથ હિઝ આઈઝ. આઈઝ આઈઝ એટલે આંખથી. આંખથી શું કરે? સી જોવું. ચાલી નો કે સાંભળી નો કે કુદ કોઈ નો મારી કે નાકથી શું કહીએ કે જોઈ શકે. The boys are playing in the garden. ખાલી જગ્યા હેવ ક્રિકેટ કી. The boys બહુવચન જો છોકરાઓ તેના માટે શું આવશે? ધે. પડી ખબર. બાકીના જે પ્રશ્નો છે આપણે પ્રશ્ન નંબર આપી દઈએ. 87 130 સુધી તમારે કરતા આવવાના છે. 30 બરાબર. બાકીનું પછી આપણે આગળ